કેશોદના ચર ગામે દર મહિને ગાયોને લાડુ ખવડાવતી મહિલાઓ દર મહિનાની પૂનમ તથા ધાર્મિક તહેવારો નિમિત્તે દાતાઓના સહયોગથી ગૌશાળાની ગાયોને મહિલાઓ દ્વારા લાડુ તૈયાર કરી ગૌશાળાની ગાયોને લાડુ પીરસવામાં આવે છે। કેશોદ તાલુકાના ચર ગામે કાંતિભાઈ ખીમાભાઈ સોજિત્રાએ 1.5 વર્ષ પહેલાં પોતાના ઘરે લાડુ બનાવી ગૌશાળાની ગાયોને લાડુ ખવડાવવાની શરૂઆત કરેલ। ત્યારબાદ અન્ય મહિલાઓ સાથ સહકાર આપતા અને ગ્રામજનોમાં આર્થિક યોગદાનથી દર મહિનાની પૂનમે ગૌશાળાની ગાયને લાડુ પીરસવાનું શરૂ કર્યું। જે બાબતે ગામ લોકોને જાણ થતાં ગામ લોકો તરફથી પણ તન મન ધનથી સાથ સહકાર આપતા દર મહિનાની પૂનમ ઉપરાંત ધાર્મિક તહેવારો નિમિત્તે પણ ગૌશાળાની ગાયોને લાડુ પીરસવામાં આવી રહ્યા છે। ચર ગામે રહેતા કાંતિભાઈ સુજિત્રાના ઘરે લાડુ તૈયાર કરી ગૌશાળાની ગાયોને લાડુ પીરસવામાં આવે છે। આ ભગીરથ કાર્યમાં ગ્રામજનો ઉપરાંત બહાર ગામના દાતાઓ પણ આર્થિક સહયોગ બની પુણ્યનું કાર્ય કરી ધન્યતા અનુભવે છે। બ્યુરો રિપોર્ટ, નરેશ રાવલિયા, કેશોદ। મારું નામ કાંતિ ખીમા સોજિત્રા, મારું ગામ ચર, તાલુકો કેશોદ, ને આ ગૌશાળામાં અમે દર પૂનમે લાડવા બનાવીએ ને એમાં ગામનો સાથ સહકાર સારો છે। પેલા અમે ઘેરે એમને બનાવતા હતા અને અટાણ ભાઈ સોજિત્રા ગામ ચર કાંતિભાઈ સોજિત્રા ને ઘરેથી લાડવા અમે દર પૂનમે બનાવીએ છીએ, તો કોઈ બેન ને ભાઈઓને એમાં સાથ સહકાર આપવો હોય તો આપી શકો ને। કેટલો સમય થઈ શકે? 1.5 વર્ષથી અમે આ લાડવા બનાવીએ છીએ, કોઈ પણ તહેવારે પણ બનાવી શકીએ છીએ, કોઈ પણ ને આમાં સાથ આપો હોય તો આપી શકો। દર પૂનમે અમે લાડવા બનાવીએ છીએ, પૂનમે પણ કોઈ પણ વાર પરબ આવે તો અહીં બનાવીએ છીએ, બીજે પૂનમે બધે બનાવીએ છીએ ને કોઈને સાથ સહકાર આપો હોય તો આપી શકો।